ભુજ શહેરથી ગાંધીધામના ઓસ્લો ખાતે દરરોજ અપડાઉન કરતા લોકોને એસટીની ગુર્જરનગરીના માસિક પાસ લીધેલ છે. ગાંધીધામ શહેરમાં ઓસ્લો ખાતે સ્ટોપ આવે છે જ્યાં ઘણા યાત્રીઓ ઉતરે છે તથા ચડે છે. કચ્છ જિલ્લાના લોકલ ડેપોની બસ ઓસ્લો ટોપ કરે છે અને ગાંધીધામથી ભુજ તરફ આવતા યાત્રીઓ ચડે છે. પરંતુ જો કચ્છ જિલ્લા સિવાયના બીજા જિલ્લાના ડેપોની બસ ગાંધીધામ ભુજ રૂટની આવે તો ભુજ જવાવાળા કોઈને ચઢાવવામાં આવતા ન હોવાનું ગાંધીધામ ભુજ દરરોજ અપડાઉન કરતા પ્રેમ ત્રિવેદીએ જણાવેલ હતું. તેમણે જણાવેલ હતું કે આ અંગે ડૉક્ટર જણાવે છે કે ઓસ્લો સ્ટોપ નથી. અન્ય દરરોજ અપડાઉન કરતા યાત્રી રીન જતવાણીએ જણાવેલ હતું કે અમે અંદાજે 50 જેટલા લોકો દરરોજ ભુજથી ગાંધીધામ અપડાઉન કરીએ છીએ, પરંતુ ઓસ્લો સ્ટોપ ન હોવાથી પરેશાની થતી હોય છે. આ અંગે રજૂઆતો કરવા છતાં ઓસ્લો સ્ટોપ અંગે કોઈ પગલાં લેવાયેલ નથી. એસટી તંત્ર દ્વારા એસટી બસના સ્ટોપ ઓસ્લો ખાતે થાય તે અંગે યોગ્ય કરે તેવી માંગ ઉઠેલ છે. મારું નામ પ્રેમ ત્રિવેદી છે, ગાંધીધામમાં જોબ કરું છું, ભુજથી ગાંધીધામ રોજ. પ્રશ્ન એ છે કે મારો એક પાસ કઢાવેલ છે એસટી બસનો, એનો 1620 રૂપિયા ચાર્જ લીધેલો છે. તો બસ સ્ટેન્ડમાં એમ કહે છે કે તમારો પાસ બધી બસમાં ચાલશે, ને અમે બસમાં જઈએ તો ઓસ્લો ઉપર એમ કહે છે કે ઓસ્લો સ્ટોપ જ નથી, એટલે બસનો પાસ ચાલતો જ નથી અમારો. એ ના જ પાડે છે કે સ્ટોપ જ નથી, તો એસટી ડિપોમાં તો એમ જ કહે છે કે તમારો હાલશે જ પાસ, 101-10% હાલશે. અમે 50-1 જણા છીએ, અમે રોજ અપડાઉન કરીએ છીએ, આ ભૂતથી ગાંધીધામ અપડાઉન કરીએ છીએ. આનાથી ગયા મહિના મેં પાસ કઢાવ્યો, એમાં 4 દિવસની તારીખ એ લોકો ખોટી લખી નાખી હતી. એમને પૈસા મને પાછા આપ્યા નથી ને તારીખે એને બદલી આપી નથી મને. એ કાંઈ જવાબ જ નથી દેતા કે આ પાસ ચાલશે જી, કે તારીખમાં સુધારો નહીં થાય, કે તમે લડી લો કે જેમને કહેવું અમને કહેજો, કે અમને કોઈ દાદ નથી આપેલો. 4 દિવસના તો પૈસા ગયા જ છે મારા. એ તો એસટી ભુજમાં ડીપોમાં વાત કરી છે, મેલ કરેલો છે અમદાવાદ, પછી ગાંધીધામ વાત કરી, તે લોકો કે ચલાવશે, કોઈ ચલાવતું જ નથી. ને કનેક્ટર કહે છે કે તમે ગાંધીધામનો જી કે પાસ કરાવો તો ગાંધીધામના 400 રૂપિયા એક્સ્ટ્રા લાગે છે. અમારે ઉતરવાનું ઓસ્લો હોય તો પછી 400 રૂપિયા કેમ દેવા? ઓસ્લો સુધીનો જ છે, અમારું નામ લખ્યું છે ઓસ્લો સર્કલ. સાહેબ, મારું નામ રહીમ ચતવાણી છે. અમે રેગ્યુલર 50-1 જણા રેગ્યુલર વેમાં અપડાઉન કરીએ છીએ ભુજથી ગાંધીધામ. હવે મેઇન પ્રોબ્લેમ એ છે કે રેગ્યુલર વેમાં અમે અપડાઉન કરતા હોઈએ છીએ ભુજથી ગાંધીધામ. હવે અમુક બસવાળા જે ભુજ અહીંયા આપણે જુબેલીથી ચડાવતા નથી, એ કારણથી કે તમારો પાસ ઓસ્લો ન છે. અને આ બસ ગાંધીધામ ઓસ્લો જવા છતાં પણ અમને ઓસ્લો નથી ઉતારતી. અને છતાં એક રીઝન એ આપી શકે છે કે ભાઈ તમે અંજાર ઉતરી જાઓ, અંજારથી પછી તમે ટિકિટ લઈ લેજો ગાંધીધામની. અરે સર, અમે પૂરેપૂરા પૈસા આપેલા છે, એમ છતાં અમે શેની ટિકિટ કઢાવીએ? અમે પૂરેપૂરા પૈસા આપેલા છે ઓસ્લોના, તો શેના માટે અમે ઓસ્લો ન ઉતરીએ? બસ ઓસ્લો જવા છતાં પણ અમને ઉતારતી ન હોય તો એ અમારો પાસ શું કામનો? બસ અમારી એસટી તરફ એક રજૂઆત છે કે અમારો પાસનો આ લોકોએ ચલાવવાની અમારી માંગણી છે. અને બધી બસમાં આ સ્ટોપનો સ્ટોપ ન હોય તો સ્ટોપ એડ કરે કે જેથી કંડક્ટરને પણ કોઈ તકલીફ ન થાય. અમે એમ નથી ઈચ્છતા કે કંડક્ટરને તકલીફ થાય, પણ આ બધી વસ્તુનું નિરાકરણ થાય. અને અમને બધી બસમાં અમારો જે ગુર્જરનગરીનો પાસ હોવા છતાં અમને એક્સપ્રેસ બસમાં પણ ઘણીવાર નથી ચડાવતા હોતા, તો આનું જલ્દીને જલ્દી નિરાકરણ થાય. અને અમને 50 જણાને આ તકલીફ થાય છે, સવારના 7:30-8:30ની વચમાં 50 જણા રેગ્યુલર વેમાં અપડાઉન કરે છે, એમાંથી 50% બસો એવી છે કે જે આ રીઝનના કારણે અમને ચડાવતી નથી. અને આ જ વસ્તુ સર 6:30 કરી અને 7:30ની વચમાં અમે ઓસ્લોથી ચડતા હોઈએ છીએ ત્યારે આ જ પ્રોબ્લેમ નડતી હોય છે અમને, કે આ લોકો એમ જ અમને કહીને ન ચડાવે કે ભાઈ અમારો પાસ ગાંધીધામથી હોય તો જ અમે ચડાવશું ઓસ્લોથી, બાકીને અમે નહીં ચડાવીએ. એટલે આનું જલ્દીથી જલ્દી નિરાકરણ કરાવો સર.